नमस्कार मित्रों, यूट्यूब पर तमे जोई रहा छो वीआईपी एडिटिंग चैनल। हाल जे तमे वीडियो जोई रहा छो एनी प्रोजेक्ट फाइल तमारे जोईती होय तो आ वीडियो पूरू ध्यान थी जुओ। अंदर पासवर्ड छुपायेलो छे तो तमे त्यांथी पासवर्ड लई सको छो। तो आपणे हवे वीडियो चालू करिए। तो मित्रों, आ वीडियो नी जे प्रोजेक्ट फाइल छे ए हुं तमने नीचे डिस्क्रिप्शन में आपी दईश। ए तमारे कई रीते डाउनलोड करवानी छे हुं तमने बताई दऊं छुं। तो एक्जाम्पल तरीके हूँ कोईपण एक वीडियो खोली लेव छू मारो। तो पहला तो यूट्यूब खोली लेवानू छे। तो यूट्यूब खोली ने कोईपण एक वीडियो हूँ मारू एक्जाम्पल तरीके खोली रह्यो छू। अत्यारे आ वीडियो खोली लेवानो छे। वीडियो खोली ने तमने अहीं नीचे में प्रोजेक्ट फाइल आपेली छे। अहीं जे प्रोजेक्ट फाइल आपेली छे ए तमारे डाउनलोड करी लेवानी छे। एटले एना उपर आपणे अहीं क्लिक करीशुं। અહીંયા ક્લિક કરી લેવાનું છે એટલે આવું ઇન્ટરફેસ આવી જશે। એટલે તમારે અહીંથી આ ફાઇલ છે ડાઉનલોડ કરી લેવાની। તમારે એ ડાઉનલોડ કરી લીધા પછી તમારે બહાર આવી જવાનું। બહાર આવ્યા પછી તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે ઝકાયવર। એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। એનું લિંક હું નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો। तो आपणे अहींया प्ले स्टोर उपर जईशुं अने आ जे एप्लिकेशन छे ए तमारे डाउनलोड करी लेवानी। डाउनलोड करी लीधा पछी तमारे एने ओपन करी लेवानी छे। आ एप्लिकेशन ओपन करी लेवानी। हवे तमारे आ जे प्रोजेक्ट फाइल तमे ज्यां डाउनलोड करी होय ए फोल्डरमां जवानुं छे। तो जेम के मैं फोल्डरमां आ फाइल मूकेली छे, आ जे फाइल छे मैं मूकेली छे, ठीक छे। तो एमा जतुं रहेवानुं छे, एना पर आपणे क्लिक करीशुं। अहींया क्लिक करीने तमारे आ जे लखेलुं छे एक्स्ट्रेक्ट हियर एना पर क्लिक करवानुं छे। अहींया एना पर क्लिक करी लेवानुं एटले आ रीते पासवर्डनुं ऑप्शन बतावशे आपणाने। अहींया पासवर्ड बतावशे। तो एक्जाम्पल तरीके हूँ तमने पासवर्ड नाखूं छुं। तो 1 2 3 4 એ રીતે એક્ઝામ્પલ તરીકે હું પાસવર્ડ નાખું છું। આ રીતે પાસવર્ડ નાખી દેવાનો। તો મિત્રો, એક્સ્ટ્રેક્ટ કર્યા પછી તમારી ફાઇલ અહીંયા બહાર આવી જશે હનુમાન ઝિપ કરીને। હવે આપણે આ ઝકાયવર એપ્લિકેશનથી બહાર આવી જવાનું। બહાર આવ્યા પછી તમારે આ નોડ વિડિયો એપ્લિકેશન ખોલી લેવાની છે। હવે એપ્લિકેશન ખોલ્યા બાદ તમારે અહીંયા લોડ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરીને તમારે આ લોડ પ્રોજેક્ટ ઝિપ લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કરી લીધા પછી તમારે આ 3 લાઇનિંગ દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું છે। હવે આપણે નીચે આવી જવાનું છે। નીચે આવીને આ માય ફાઇલ્સ કરીને લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કરી લીધા પછી તમારે અહીંયા ફોલ્ડરમાં જતું રહેવાનું છે એટલે અહીંયા ફોલ્ડરો આવી જશે। હવે તમારી ફાઇલ જ્યાં આપણે એક્સ્ટ્રેક્ટ કરેલી એ ફોલ્ડર આપણે ખોલી લઈશું। જેમ કે મેં આ ફોલ્ડરમાં એક્સ્ટ્રેક્ટ કરેલી છે તો હું આ ફોલ્ડર ખોલી લઈશ। ખોલી લીધા પછી તમારે અહીંયા ટિક કરી લેવાનું છે। આ ટિક કરી લેવાનું અને અહીંયા ડન કરીને લખેલું આવે છે એના પર ક્લિક કરી લઈશું। અહીંયા ક્લિક કરી લેવાનું એટલે આપણી જે ફાઇલ છે અહીંયા લોડ થઈને અહીંયા આવી જશે એટલે આપણે એના પર ક્લિક કરી લેવાનું છે। એટલે આ રીતે પ્રોજેક્ટ ફાઇલ ખુલી જશે આપણી। હવે પ્રોજેક્ટ ફાઇલ ખુલી ગયા પછી તમારે આ ગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કરી લીધા પછી તમે અહીંયા ફોટો ચેન્જ કરી શકો છો। જેમ કે આ જે હનુમાનનો ફોટો છે અહીંયા વિડીયોની આગળ આવી જઈશ। આ રીતે હનુમાનનો જે ફોટો છે એના પર ક્લિક કરી લેવાનું છે। આ રીતે આપણે અહીંયા હનુમાનના ફોટા પર ક્લિક કરી લઈશું। પછી આ 3 લાઇનિંગ દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું છે। પછી અહીંયા જે રિપ્લેસ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું અને તમારે અહીંયા કોઈ પણ એક ફોટો
લઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે હું કોઈ એક ફોટો લઈ લઉં છું, આ ફોટો હું લઈ લઉં છું, એટલે એ ફોટો આપણો રિપ્લેસ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો રિપ્લેસ થઈ ગયો છે. આ જે ગણપતિ દાદાનો જે ફોટો છે આપણે રિપ્લેસ થઈને આવી ગયો છે. તો આ રીતે તમે ફોટા રિપ્લેસ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં તમારે સોંગ ચેન્જ કરવું હોય તો આ સોંગ ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કરીને તમારે અહીંયા ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે ક્લિક કરી લીધા પછી તમારે એને ડિલીટ મારી દેવાનું છે. એને ડિલીટ મારી દેવાનું. ડિલીટ મારીને તમારે અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરીને મીડિયામાં જતું રહેવાનું. પછી આ લોડ ફ્રોમ ફાઇલ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કરી અહીંયા ત્રણ લાઇનિંગ દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું અને નીચે જવાનું છે. નીચે જઈને આ સાઉન્ડ સ્પીકર કરીને લખેલું આવે છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે અહીંયા સોંગ આવી જશે. તો અહીંથી તમે સોંગ લઈ શકો છો. અને તમારે ફોલ્ડર વાઇઝ જો સોંગ જોતા હોય તો અહીંયા ફોલ્ડર પણ છે, અહીંથી ફોલ્ડર આવી જશે. તો ફોલ્ડરમાંથી પણ તમે સોંગ લઈ શકો છો. તમે જે ડાઉનલોડ કરેલા હશે સોંગ આવી જશે. એક્ઝામ્પલ તરીકે હું કોઈ એક સોંગ સિલેક્ટ કરી લઉં છું. આ જે ગણપતિ દાદાનું સોંગ છે હું સિલેક્ટ કરી લઉં છું એક્ઝામ્પલ તરીકે. આ લઈને આ ડન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે સોંગ ચેન્જ થઈ જશે. હવે સોંગ ચેન્જ થયા પછી તમારે આ વિડીયો જેમ કે સેવ કરવો હોય તો આ આઇકન ઉપર ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કરીને આપણે હવે આ જે આઇકન દેખાય છે ગ્રીન કલરનું એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે આ પ્રોસેસ પૂરી થયા પછી આપણું આ વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં પાસવર્ડ છે એ તમે ધ્યાનથી જુઓ, મેં એક્ઝામ્પલ તરીકે પાસવર્ડ નાખેલો. તો મિત્રો, આપણે બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ધન્યવાદ.